નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે દાંતના દુખાવાથી પરેશાન મિત્રો માટે ખૂબ જ ઉપયોગી એવી એક ઔષધી વનસ્પતિ વિશે ચર્ચા કરશું જે મિત્રોને દાંતમાં દુખાવો હોય પેઢા સોચી ગયા હોય દાંતની નસો નબળી પડી ગઈ હોય કે કોઈ પણ કારણને લીધે દાંતમાં દુખાવો થતો હોય તો તેમના માટે આજે છોડ આપ જોવો છો વિડીયોની અંદર આ ખૂબ જ ઉપયોગી કામ આ છોડનું ખૂબ જ સારું કામ છે તો આ છોડ જામફળીનો છોડ છે જે આપણે જામફળ ખાઈએ છીએ આ એનો છોડ છે અને આપણે દાંતના દુખાવાની અંદર આ જામફળીના છોડના બે પ્રયોગ વિશે ચર્ચા કરશું તો મિત્રો જેને દાંતના દુખાવાની સમસ્યા છે તેણે દૂર કરવા માટે આ જામફળીના પાંદ છે એની અંદર ખૂબ જ ઉપયોગી છે આપ જોવો છો કે આ જામફળીના જે પાન છે એ દાંતનો દુખાવો દૂર કરવામાં ખૂબ જ સારું આનું કામ છે તો પહેલા પ્રયોગની અંદર આપણે વાત જોઈએ તો આપણે જામફળીના ત્રણથી ચાર પાન છે તોડી લેવાના છે આજે સાવ ઉપર છે એને બાદ કરતાં આજે બીજી લાઈનની અંદર પાન હોય આવા ત્રણ થી ચાર પાન છે તોડી અને સારી રીતે એને પાણીમાં સાફ કરી અને ધીમે ધીમે આપણે મોઢામાં ચાવવાના છે જે જગ્યાએ આપણું દાંત કે દાઢ દુખતી હોય ત્યાં જામફળીના પાનનો રસ ને આ ચાવેલા પાન છે મોઢામાં આપણે એમના ફેરવવાના છે જેટલી વખત મોઢામાં રાખી શકો એટલી વખત આ પાનને આપણે મોઢામાં ફેરવવાના અને ત્યારબાદ કોગળો કરી નાખવાનો દિવસમાં બેથી ત્રણ વખત આ પ્રયોગ કરશો એટલે દાંતનો દુખાવો છે એ ગાયબ થઈ જશે તો મિત્રો આનો પહેલો પ્રયોગ જોઈએ બીજા પ્રયોગની વાત કરીએ તો આવી જ રીતે જામફળીના સાતથી આઠ પાન આપણે તોડી લેવાના અને એને મિક્સરની અંદર ક્રશ કરી લેવાના અથવા તો ખાંડણી વડે એને ખાંડીને એનું પેસ્ટ જેવું બનાવી લેવાનું અને એ પેસ્ટને પાંચસો ગ્રામ પાણી પાણી લઈને સારી રીતે ગેસ ઉપર કે ચૂલા ઉપર એ પાનને ઉકાળવાના અને ખૂબ જ ઉકળી જાય અને એનો કાઢો તૈયાર થઈ જાય ત્યારબાદ એને નીચે ઉતારી ગાળી લેવાનું અને આ જે જામફળીના પાનનો કાંઠો છે એની અંદર બે ચપટી જેટલી ફૂલાવેલી ફટકડી નાખી અને એને સારી રીતે હલાવી નાખવાનું અને આ જામફળીનો કાંઠો અને ફૂલાવેલી ફટકડી ઉમેરેલું જે આપણું આ કાંઠો છે મિશ્રણ છે એને એની વડે આપણે મોઢામાં કોગળા કરવાના તો દિવસમાં બે વખત ત્રણ વખત આપની અનુકૂળતા પ્રમાણે આના કોગળા કરશો એટલે દાંતનો કોઈ પણ પ્રકારનો દુખાવો હશે એમાં આપને ને ચોક્કસ રાહત જોવા મળશે તો મિત્ર આ ખૂબ જ અદ્ભુત અને નિરાપદ પ્રયોગ છે આપણા આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિને મિત્રોને સગા સંબંધીઓને જો દાંતની સમસ્યા હોય તો તેને પણ આ વિડીયો શેર કરજો અને આ પ્રયોગ સૂચવજો તો મિત્રો આજના વિડીયોની અંદર જ્યાં માહિતી આપને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ હોંદે માતરમ ધન્યવાદ